કોંગ્રેસના કકળાટ પર સૌથી મોટા સમાચાર ટિકિટના ડખા પર એક્સક્લુઝિવ માહિતી સામે આવી છે। કોંગ્રેસ પાર્ટીના સિનિયર નેતા કેબાથી છેલ્લી ઘડીએ નામ બદલવામાં આવ્યા અને 25 થી વધુ ટિકિટે માનીતા અને સમર્થકોને આપવામાં આવી। કોંગ્રેસ પાર્ટીના નિરીક્ષકોએ નક્કી કરેલ નામ છેલ્લી ઘડીએ ફેરબદલ થયા અને નિરીક્ષકની ગેરહાજરીમાં આખરી ઘડીએ 25 નામ બદલવામાં આવ્યા। તો યાદી જાહેર ન કરવા બદલ કોંગ્રેસના સિનિયર નેતા જવાબદાર હોવાનું કીધું। તો કોંગ્રેસના સિનિયર નેતાના ઘરે પેનલ બની કેટલાક ધારાસભ્ય, સિનિયર નેતા અને જે કાર્યકર્તાઓ જે નારાજ થઈ ગયા હતા અને તેને કારણે જે રાજીનામા આપવા સુધી તેઓ તૈયાર થઈ ગયા હતા। તો છેલ્લી ઘડીએ નામ બદલવામાં આવ્યા તે સૂત્ર તરફથી જાણવા મળી રહ્યું છે અને છેલ્લી ઘડીએ કુલ 25 નામ બદલવામાં આવ્યા। યાદી જાહેર ન કરવા બદલ કોંગ્રેસના સિનિયર નેતા જવાબદાર હોવાનું કહેવામાં આવ્યું અને સિનિયર નેતાના ઘરે આ પેનલ બની હતી। આ કયા નેતા છે કે જેમના ઘરે આ પેનલ બની, કોણે છેલ્લી ઘડીએ નામ બદલ્યા હતા અને તેના કારણે કાર્યકર્તાઓ નારાજ થયા હતા, કેટલાક આગેવાનો અને નેતાઓ નારાજ થયા હતા, તો છેલ્લી ઘડીના સમયની અંદર ફેરબદલ કોણે કર્યો જેને કારણે કોંગ્રેસમાં કકળાટ શરૂ થયો છે। અનેક જગ્યાએ જોવા મળ્યું હતું કે ફોર્મ પાછું ખેંચી લેવામાં આવ્યું અથવા તો રાજીનામું આપવા સુધી તૈયાર થઈ ગયા હતા। તેમાં એક નામ સામે આવ્યું હતું સૌથી મોટું, તે ઇમરાન ખેડાવાલાનું હતું। જે બધી યાદીઓ સુપ્રત થયા પછીથી પણ ગઈકાલે મેં જે યાદીઓની સૂચિ જોઈ એમાં મને લાગ્યું કે અમે જે કંઈ અમે પ્રસ્તાવિત કર્યું હતું એમાં કોઈ કોઈ જગ્યાએ ફેરફારો કરવામાં આવ્યા છે। કદાચ ત્યાં સ્થાનિક આગેવાનોના, પ્રદેશના કેટલા આગેવાનોના, એ બધાની ભલામણના આધારે પ્રદેશ પ્રમુખને નિર્ણયો કરવાની ફરજ પડી હોય। જ્યારે 2000 કાર્યકરો ટિકિટ માગતા હોય અને એમાંથી તમારે 192 જે પસંદ કરવાના હોય તો સ્વાભાવિક બાકીના કાર્યકરો પોતાને અન્યાય થયાની લાગણી અનુભવવાના, જે ચૂંટણીના લિસ્ટ પણ જાહેર ન કરે એની પાછળ પણ કદાચ એવી સ્ટ્રેટેજી નક્કી થઈ હોય કે જેવા નામ આવે એટલે જે તે કાર્યકરો જે છે એમનો અસંતોષ આવે। અને મારે માટે પણ કોઈ વિકલ્પ રહેતા નથી હોતા અને એટલા માટે જ મેં કાર્યકરોની માફી માગી છે કે જે ધોરણોનો બહુ સુદૃઢતાથી અમલ કરવો એવું મારી અંગત માન્યતા હોય, પરંતુ બાકીના આગેવાનોના એમના અનુભવના આધારે એવું એમને લાગતું હોય કે પિનલ બહુ નબળી થઈ જશે કે પોલિટિક્સમાં જીતવા માટે થઈને તમારે કેટલીક પ્રકારના આગેવાનોને પણ પસંદ કરવા પડતા હોય, એ જે બાંધછોડો કરવી પડતી એને કારણે પેનલો જે છે એમાં જે કાર્યકરો પોતાને બહુ યોગ્ય માનતા હોઈ શકે, કોઈ જગ્યાએ એવું બન્યું પણ હોઈ શકે, તેને સ્થાન ન આપી શકાયો હોય જુદા કોઈ કોઈ કારણસર, તો એ માટે મેં એમને જે છે બધાને મારી દિલગીરી પણ વ્યક્ત કરી છે, લોકોની માફી પણ માગી છે, કારણ કે એ લોકોની અપેક્ષાઓ પૂરી નહીં કરી। તો કોંગ્રેસમાં ચારે બાજુ ટિકિટ કપાયાનો કકળાટ છે। વિરોધ અને નારાજગીના આ વંટોળ વચ્ચે કોંગ્રેસના સિનિયર નેતા એટલે કે દીપક બાબરિયાએ કાર્યકરોને પત્ર લખ્યો અને પત્રના શબ્દોમાં પણ એ વાતની પુષ્ટિ થઈ કે કોંગ્રેસના અનેક નિષ્ઠાવાન કાર્યકરો સાથે અન્યાય થયો છે। અમદાવાદમાં ઇમરાન ખેડાવાલા નારાજ, સોનલબેન પટેલ લાલઘુમ, સુરતમાં રાજીનામાનો વરસાદ, વડોદરામાં ઉગ્ર રોષ। મતદાનના 11 દિવસ પહેલા કોંગ્રેસની આ સ્થિતિનું કારણ છે છેલ્લી ઘડીએ શરૂ કરાયેલી તૈયારી। છેલ્લી ઘડી સુધી કાર્યકરો અને દાવેદારોને અંધારામાં રાખી છુપા મેન્ડેટ જાહેર કરવાની નીતિ, આ અમે નહીં, ખુદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયા સ્વીકારી રહ્યા છે। બાબરિયાના અમદાવાદ મહાનગરપાલિકા માટે કોંગ્રેસના નિરીક્ષક છે। તેમના મતે અમદાવાદમાં 2000 દાવેદારમાંથી 192 ઉમેદવાર પસંદ કરવા ખૂબ કઠિન કામ છે, જેના માટે તેઓને જાણ છેક જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં કરાઈ। નિરીક્ષક તરીકે બાબરિયાએ મંગળવારે પાર્ટી કાર્યકરોને પત્ર લખ્યો, જેમાં કાર્યકરોની અપેક્ષાઓ પૂર્ણ ન કરી શકવાની વાતને કમનસીબી ગણાવી સાથે જ દિલગીરી પણ વ્યક્ત કરી। બાબરિયાએ એકરાર કર્યો કે છેલ્લી ઘડીએ પાર્ટીએ કેટલાક ફેરફાર કર્યા। બાબરિયાએ કોઈનું પણ નામ લીધા વિના કહ્યું કે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ દુરાગ્રહી બનતા આવી સમસ્યા સર્જાય છે। એ જે વાત છે ને એ નબળાઈ છે, પાર્ટીની નબળાઈ છે, અને અહીંયા ખાલી ગુજરાતમાં ને મેં આખા દેશમાં એ અનુભવ્યું છે કે જેટલા જેટલા સિનિયર નેતાઓ છે એ પોતે એક એટલા બધા આગ્રહી થઈ જતા હોય છે અને એમાં એ આખા દ્રષ્ટિકોણમાં પણ પરિવર્તન લાવવાની જરૂર છે। આ તરફ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ચાવડાના મતે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક રહી છે, સાથે ચાવડાએ કેટલાક પરિબળોને કારણે સક્રિય કાર્યકરોની ટિકિટ કપાઈ હોવાની પણ કબૂલાત કરી। લોકોને પ્રતિનિધિત્વ આપવા માટે, નવા લોકોને પ્રતિનિધિત્વ આપવા માટે
જે કદાચ કોંગ્રેસ પક્ષમાં એટલા સક્રિય નહોતા પણ સામાજિક રીતે સારું કાર્ય કરતા હતા, પ્રતિષ્ઠા ધરાવતા હતા, એવા લોકોને તક આપવામાં ક્યાંક ને ક્યાંક કોની ટિકિટમાં કપાઈ જવાના પ્રશ્નો પણ થયા છે। अमदावाद की बात करिए तो मतदान पहला ज भाजपना एक उम्मीदवार की जीत थी। नारायणपुरा में भाजपना महिला उम्मीदवार बिनहरीफ जाहिर था। नारायणपुरा ना वोर्ड नंबर 9 ना बृंदाबेन सुरती बिनहरीफ चूंटी अधिकारी उम्मीदवार ने विजेता जाहिर कराया है। कारण के कांग्रेस उम्मीदवार है चंद्रिकाबेन रावल तमने उम्मीदवारी पत्र पाछू खेचू और વોર્ડ નંબર 9ના બિંદ્રાબેન સુરતી બિનહરીફ જાહેર થયા। મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની તૈયારીઓ થઈ રહી છે, પરંતુ સૌથી મોટા સમાચાર એ છે કે નારણપુરા વોર્ડના જે બૃંદાબેન સુરતી છે તે બિનહરીફ રીતે ચૂંટાઈ ચૂક્યા છે। આપણી સાથે જે બૃંદાબેન છે આપણે તેમની સાથે વાત કરીશું। બૃંદાબેન શું કરશો, શું કહેશો સૌ પ્રથમ આપણી પ્રતિક્રિયા? હું ભારતીય જનતા પક્ષના પ્રચાર માટે 4:30 વાગે જોઈન્ટ થવાની હતી, પણ મને આરોમાંથી રિંગ આવી કે 4 વાગે તમારે ચૂંટણી એજન્ટનું ફોર્મ આપવા જવાનું છે। હું ત્યાં ગઈ તો મને આ બ્રેકિંગ ન્યૂઝ મળ્યા કે હું બિનહરીફ ઘોષિત થઈ છું। હું લેવા ગઈ હતી કંઈક ને મને મળ્યું કંઈક, એ આશા સાથે હું ખૂબ ખુશ છું અને હું મારા ભારતીય જનતા પક્ષના 3 ઉમેદવારો સાથે પ્રચાર પ્રસાર માટે સદાય જોડાયેલી રહીશ। હવે કઈ રીતે કામ કરશો આપ બિનહરીફ રીતે ચૂંટાઈ આવ્યા છો? પક્ષ સાથે સલાહ અને 3 ઉમેદવારની મારા સિનિયરની સલાહ મુજબ હું આગળ વધીશ અને એમના અનુભવથી હું આગળ વધીશ। પ્રજાના જે મહત્વના કામો હોય શકે તો નારણપુરા વોર્ડ માટે આપ શું સૌ પ્રથમ પ્રાથમિકતા શેને આપશો? નારણપુરા વોર્ડમાં COVID-19માં મારી પાસે ઘણા એવા કિસ્સા આવ્યા કે જે આર્થિક રીતે આ કોરોનાની મહામારીમાં લોકોને દાખલ થવું હોય કે મહિલાઓને વૃદ્ધોને આયુષ્યમાન કાર્ડ મા કાર્ડ ઘણી તકલીફ હતી પૈસા ટકે, તો એ બદલ એ કોઈપણ વૃદ્ધ કે મારા વડીલોને કે મહિલા ભાઈ બહેનોને જરૂર હશે તો હું તેમનું કામ ચોક્કસ નિષ્ઠાપૂર્વક કરીશ। અન્ય 3 ઉમેદવારોની જીત માટે શું કરશો? અન્ય 3 ઉમેદવારોની લીડ બહુમતી અરે અને 3 ઉમેદવારોની લીડ સાથે અને એમને વધુમાં વધુ લીડ મળે, વધુમાં વધુ મત મળે તે માટે હું એમની સાથે સદાય પ્રચારમાં જોડાયેલી રહીશ। તો આતા બૃંદાબેન કે તેમણે કહ્યું કે હવે પોતાની તો જીત થઈ ચૂકી છે, પરંતુ અન્ય જે 3 ઉમેદવારો છે જે ભારતીય જનતા પાર્ટીના તેઓને પણ જંગી બહુમતી મળે તે માટે તેઓ પ્રચાર પ્રસારના કાર્યક્રમમાં જોડાશે। કેમેરામેન પંકજ મકવાણા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો આગામી 21મી અને 28મી ફેબ્રુઆરીએ 2 તબક્કામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે। જો કે ચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાં કકળાટ શરૂ થયેલો જોવા મળ્યો, ક્યાંક કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ પરત ખેંચી રહ્યા છે તો ક્યાંક કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું ધરી દીધું। એક સાંધો ત્યાં 13 તૂટે જેવી સ્થિતિ કોંગ્રેસની છે। સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાં ભંગાણ। ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મંત્રી અને યુથ કોંગ્રેસના દક્ષા ભુવાએ રાજીનામું ધરી દીધું। સમાજના સમર્થનમાં કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દા પરથી તેમણે રાજીનામું આપ્યું। રાજીનામું આપવાના 2 કારણ છે, એ એક તો જે મહિલાઓ સક્રિય હતી પાર્ટી માટે સમય સંપૂર્ણ સમય આપતી હતી અને પાર્ટીના દરેક કામમાં હાજર રહેતી હતી, વફાદાર હતી, એ જ મહિલાઓને સાઈડ કરવામાં આવે છે। એટલું જ નહીં, કોંગ્રેસના ઉમેદવાર પાયલ બોઘરાએ ભાજપને ઓફર આપી દીધી કે જો પાટીદારો સામેના કેસ પરત ખેંચાય તો તેઓ કોંગ્રેસમાંથી ઉમેદવારી પાછી ખેંચી લેશે। પાયલ બોઘરાએ કહ્યું કે તે સમાજની સાથે છે, સમાજ જો મારી જોડે જ છે, હું ભાજપ સામે લડી રહી છું અને ભાજપે એવું કીધેલું કે અમે કેસ પાછા ખેંચી લેશું, 4 વાગ્યા સુધીમાં જો કેસ પાછા ખેંચી લેશે તો હું મારું ફોર્મ પરત ખેંચી લઈશ। વોર્ડ નંબર 3ના કોંગ્રેસના ઉમેદવાર જ્યોતિ સોજિત્રાએ પણ ફોર્મ પરત ખેંચ્યું। બળદગાડામાં તેમના સમર્થકો સાથે બેસીને વાજતે ગાજતે ફોર્મ પરત ખેંચ્યું। એટલું જ નહીં, કાનજી ભરવાડે પણ ફોર્મ પરત ખેંચ્યું। પાસ અને કોંગ્રેસની લડાઈમાં કોંગ્રેસને રોજેરોજ ફટકા પડી રહ્યા છે। તો આ તરફ સુરતના જ કતાર ગામના જિગ્નેશ નિવાસીએ પણ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ મહામંત્રી પદેથી રાજીનામું આપી દીધું। એક પછી એક પાટીદારો કોંગ્રેસમાંથી છેડો ફાડતા ચૂંટણી પહેલાં જ કોંગ્રેસ જાણે હારી ગઈ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે। જિગ્નેશ મેવાસા બાદ હજુ પણ કેટલાક પાટીદાર નેતાઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપે તેવી ચર્ચાઓ ચાલી રહી છે। પાટીદાર અનામત આંદોલન સમિતિએ ફક્ત 2 ટિકિટ મારી, એમાં પણ અન્યાય કરવામાં આવ્યો, તેને ધ્યાનમાં રાખીને હજુ 2 દિવસ પહેલાં જ સુરતમાં પાસના નેતા ધાર્મિક માંડવિયાને કોંગ્રેસે મનપાની ચૂંટણી માટે ટિકિટ આપી હતી।
પરંતુ અંતિમ ઘડીએ કોંગ્રેસે વચન તોડતા ધાર્મિક ફોર્મ નહોતું ભર્યું. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સવાલ એ છે કે જેમને મેન્ડેટ અપાયા, જેમને ઉમેદવાર તરીકે જાહેર કર્યા, તેમણે જ કોંગ્રેસની સાથે છેલ્લી ઘડીએ મો ફેરવી લીધું. રાજકોટમાં તો વિજય જાની નામના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધું, તો અરવલ્લીમાં પાયાના પથ્થર ગણાતા કાર્યકરોના જમાવડાએ હાથનો સાથ છોડી દીધો. કોંગ્રેસ અવઢવમાં છે કે તેમના ઉમેદવારોને સાચવવા કેવી રીતે. રાજકોટમાં પણ કોંગ્રેસને સમજાયું નહીં કે જેમને મેન્ડેટ આપ્યું તે કેમ ફોર્મ પરત ખેંચી રહ્યા છે. કોંગ્રેસના વોર્ડ નંબર 14ના ઉમેદવાર વિજય જાનીએ ગઈકાલે પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધું હતું. ઉમેદવારીપત્ર પાછા ખેંચવાના છેલ્લા દિવસે વધુ આવી ઘટના ન બને તે માટે ડેમેજ કંટ્રોલના ભાગરૂપે કોંગ્રેસે તેમના 72માંથી મોટાભાગના ઉમેદવારોને ગઈકાલ સાંજથી જ અજ્ઞાતવાસમાં મોકલી આપ્યા હતા. પરંતુ વિજય જાનીએ ઘટસ્ફોટ કર્યો કે તેમના મિત્ર માનસુરને ટિકિટ ન મળતા તેઓ નારાજ થયા. વિજય જાનીએ તેમના મિત્ર માનસુર સાથે પેનલમાં લડવાનું નક્કી કર્યું હતું, પરંતુ મિત્રને ટિકિટ ન મળતા પોતે ફોર્મ પરત ખેંચી લીધું. ફોર્મ પાછું ખેંચ્યું તો માનસુરભાઈ વાળાને ટિકિટ ન મળીને એ નીકળી ગયા મારી પહેલાં, એના સમર્થનમાં જ મેં ફોર્મ પાછું ખેંચ્યું, બીજી કોઈ મેટર નથી. ચૂંટણીથી અમે વાત કરતે ફોર્મ ભરવા ગયા, છેલ્લી અડધી કલાકમાં એવું તો શું ભાઈનું કે મેન્ડેટ મારા નામનો મેન્ડેટ આ લોકો મેન્ડેટ ચેન્જ કરીને અને બીજું નામ એડ કરી શું લાગે. આ તરફ અરવલ્લીમાં પણ ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ગાબડું પડ્યું. મોડાસા પાલિકામાં વોર્ડ નંબર 8માં 200 કાર્યકરોએ કોંગ્રેસનો હાથ છોડી દીધો. 200 કોંગ્રેસી કાર્યકરો એઆઈએમઆઈએમમાં જોડાઈ ગયા. સમગ્ર સમાજમાંથી વડીલો અને નવયુવાનો મોટી સંખ્યામાં અમે એક સાથે આજે એઆઈએમઆઈએમ પાર્ટીમાં જોઈન થઈએ છીએ અને લોકોનો ઉત્સાહ, બાળકોનો, વડીલોનો અને મહિલાઓનો હેતુ જોવાથી એવું લાગી રહ્યું છે કે આવનાર સમયમાં વોર્ડ નંબર 8માં અમે ચારે ચાર સીટોમાં ભવ્ય વિજય મેળવીશું. એમ આમ ચૂંટણી પહેલા કોંગ્રેસ તેમના પાયાના કાર્યકરોને સાચવી ન શકી. આમ હવે બુરહાનભાઈ ચકન અને લાલાભાઈ વાયરમેન વોર્ડ નંબર 8માંથી એઆઈએમઆઈએમ તરફથી ચૂંટણી લડશે. આ કોંગ્રેસ પોતાના ઉમેદવારોને પોતાના તરફી રાખવાની રણનીતિમાં જ આખો દિવસ વ્યસ્ત જોવા મળી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18, ગુજરાત. આપણે ગુજરાતમાં જોઈશું વધુ કેટલાક સમાચાર બ્રેક બાદ. વેલકમ બેક. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં છોટુ વસાવા અને અસદુદ્દીન ઓવેસીની એઆઈએમઆઈએમએ ભલે ગઠબંધન કર્યું હોય, પરંતુ ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પડકાર ફેંક્યું કે છોટુ વસાવાની પાર્ટી ચૂંટણી પછી ખોવાઈ જશે અને ફાયદો માત્ર ભાજપને જ થવાનો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં છોટુ વસાવાની ભારતીય ટ્રાઇબલ પાર્ટી અને અસદુદ્દીન ઓવેસીની પાર્ટી એઆઈએમઆઈએમએ ગઠબંધન કર્યું. ઓવેસીએ 7મી તારીખે ભરૂચમાં સભા પણ ગજવી, પરંતુ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે તેમના ગઠબંધનથી ભાજપને નુકસાન નહીં પણ ફાયદો જ થવાનો છે. બીટીપી અને એઆઈએમઆઈએમ બંને અલગતાવાદી વિચારધારા ધરાવે છે. આદિવાસી સમાજના લોકો છોટુ વસાવાના આ નિર્ણયથી આઘાતમાં છે. ગુજરાતમાં બીજે ક્યાંય બીટીપી નથી ને હવે પછી આવનારા દિવસોમાં તો બીટીપીનું બિલકુલ સાવ પતી જવાનું છે. એટલે ગુજરાતનો નેતા છોટુભાઈને ઓવીસી કઈ રીતના ગણાવે છે? હું ઓવીસી બી ગાંડો છે અને છોટુભાઈ હો ગાંડા છે. આ બે ગાંડા ભેગા થયા છે હું માનું છું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી રાજ્યમાં ભરૂચ નર્મદા જિલ્લાથી એઆઈએમઆઈએમએ ભલે એક પગ પેસારો કર્યો, પરંતુ મનસુખ વસાવાનો દાવો છે કે છોટુભાઈ વસાવા જનાધાર ગુમાવી દેશે. ચૂંટણી બાદ બીટીપી હાંસિયામાં ધકેલાઈ જશે અને આવનારા સમયમાં તો જોજો પરિણામ આવશે તારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું. બીટીપી પતી જવાનું છે. મનસુખ વસાવાએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વ ફલકના નેતા છે, જ્યારે કે છોટુ વસાવા ભરૂચના જગડીટિયા પૂરતા જ સીમિત છે. તેઓ જગડીયાથી બહાર નથી નીકળી શકતા. એટલે હવે જોવું એ રહ્યું કે બીટીપીનું ઓબીસીની પાર્ટી સાથેનું ગઠબંધન ફળે છે કે પછી ભારે પડે છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. ગુલામ નબી આઝાદે ગુજરાતીઓને કરેલી મદદને યાદ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આંખોમાં આંસુ આવી ગયા. કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદની રાજ્યસભામાંથી વિદાય સમયે ભાષણ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાવુક થઈ ગયા. જૈસે અપને પરિવાર કે સદસ્ય કી ચિંતા કરે વૈસી ચિંતા
સંકટના સમયે ગુલામનબી આઝાદે ગુજરાતીઓને કરેલી મદદને યાદ કરતા પ્રધાનમંત્રીની આંખોમાં અનેક વખત આંસુ ઉભરાયા. ઘટના મે 2006 ની છે. જ્યારે ગુજરાતના પ્રવાસીઓની એક બસ પર આતંકવાદીઓએ ગ્રેનેડ એટેક કર્યો હતો, જેમાં 8 જેટલા ગુજરાતીઓના મોત થયા અને અનેક ઇજાગ્રસ્ત થયા. ગુલામનબી આઝાદ એ સમયે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી હતા, જેમણે પોતે નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો. उनके आंसू रुक नहीं रहे थे फोन पे. भावुक थयेला प्रधानमंत्रीए कह्युं के मुश्केलीमां फसायेला एक गुजरातीओ सलामत रीते परत पहोंचे ए माटे आझाद रात्रे पण परिवारनी जेम तेमनी साथे रह्या. उस रात को एयरपोर्ट से उन्होंने मुझे फोन किया और जैसे अपने परिवार के सदस्य की चिंता करें, वैसी चिंता પક્ષાપક્ષથી દૂર સર્વની ચિંતા કરવી તથા દરેક સ્થિતિમાં સ્થિતિપ્રજ્ઞ રહેવાના ગુલામ નબી આઝાદના સ્વભાવને પ્રધાનમંત્રીએ સલામ કરી. સત્તા જીવનમાં આવતી રહેતી, લેકિન ઉસે કૈસે પચાના આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.